મંગળવારે મતદાન કરશે ભરૂચ. લોકશાહીના મહાપર્વ એવા મતદાનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. ભરૂચ લોકસભા બેઠક પર 17 લાખથી વધુ મતદારો. મતદાનની ટકાવારી વધે માટે વહીવટીતંત્ર દ્વારા કરાયા પૂરતા પ્રયાસો. દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. 2 તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે 3જા તબક્કામાં ગુજરાતની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સાથે જ પોતાના પસંદગીના ઉમેદવારને દેશની સંસદ સુધી પહોંચાડી લોકતંત્રને મજબૂત કરવાની નેમ સાથે મતદાન કરવા જઈ રહી છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ મંગળવારે સવારથી જ મતદાનની શરૂઆત થવા જઈ રહી છે. 17 લાખથી વધુ મતદાન ધરાવતી અને 7 વિધાનસભા બેઠકોને આવરી લેતી આ બેઠક ઉપર પણ મતદારોનો ઉત્સાહ મતદાન કરતા પહેલા જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મતદાન કેન્દ્ર ઉપર વહીવટીતંત્ર દ્વારા પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કવાયત શરૂ કરાઈ છે. સાથે જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને હાલાકી ન પડે માટે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ મતદારો માટે પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. મંગળવારે સવારે 7 કલાકથી સાંજ સુધી મતદાન કરવા માટે લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. તેવામાં મતદાન મથકોના બૂથ ઉપર સહિત જિલ્લાના અનેક સ્થળે પોલીસ વિભાગનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. રિપોર્ટર અઝહર પઠાણ, સતેડે ન્યૂઝ, ભરૂચ. મિત્રો, આપ સૌ જાણો છો કે આવતીકાલે 7/5/2024 રોજ ગુજરાતની તમામે તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાન થનાર છે. હવામાન વિભાગ તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલના દિવસે ગરમી પડવાની ખૂબ શક્યતા છે, હીટવેવની પણ શક્યતા છે. આ શક્યતાને ધ્યાનમાં રાખી અને વહીવટીતંત્ર દ્વારા મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે હેતુથી દરેકે દરેક મતદાન મથક ખાતે એક ખાસ મેડિકલ ટીમની રચના કરવામાં આવેલી છે. દરેકે દરેક મતદાન મથકમાં અમારા આશા વર્કર હાજર હશે. આ સિવાય દરેકે દરેક મતદાન મથકને નજીકના પીએચસી કે સીએચસીની સાથે અમે એને કોઓર્ડિનેટ કરી દીધેલું છે. એટલે જે તે મતદાન મથકમાં રહેલા કોઈપણ મતદાર અથવા તો અમારા સ્ટાફ એને કોઈપણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થાય તો તાત્કાલિક જે તે સંબંધિત નજીકના પીએચસીમાં એને રિફર કરવામાં આવશે. આ સિવાય દરેકે દરેક મતદાન મથક ખાતે પીવાના પાણીની અને શેડની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આમ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે જોવાનો અમારો વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલ છે. જ્યારથી કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે, જેમાં સીઝર કરવાનું છે, પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે, એ તમામ કામગીરી ચાલુ થઈ. આ સીઝર્સની અંદર લિકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં, પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સીઝર થયો છે, અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રૂવ થઈ, એ તમામને પાસા હેઠળ મૂક્યા છે. એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. હવે જ્યારે 1 દિવસ બાકી છે વોટિંગને, ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બૂથ્સ ઉપર થઈ ગયું છે. જેમ કલેક્ટર સાહેબે કીધું એમ 1300ની આસપાસ પોલીસ છે, 1500ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે. એની ઉપરાંત 121 અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે, સુપરવાઇઝ કરશે, અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. એઝ ઓફ નાઉ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિશિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના છે. એ નંબર્સ ઓનલાઈન અમે બધાને સર્ક્યુલેટ કર્યા છે. સેમ નંબર છે, કોઈ ફેરફાર નથી. 100 નંબર છે, એક મોબાઈલ નંબર છે. એ તમામ નંબર ઉપર કોઈ પણ કમ્પ્લેન હશે તો એ જ નંબર ઉપર એડ્રેસ કરવાના રહેશે. આપ જાણો છો તે રીતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે. અમારા 8375 કર્મચારીઓ જે પોલિંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે. એ લોકો બૂથ માટે રવાના થયા છે. અને તે જ રીતે 4000 જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તૈનાત છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે. આ ઇલેક્શન દરમિયાન આપણા 7 એસીનું તમામ બૂથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે. તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં. એટલે હવે વી આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ્સ ઓફ ઇલેક્શન. આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે. આપને બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે
આઈડેન્ટિટીના કાર્ડ તરીકે, ઓળખાણના પુરાવા તરીકે, એપિક કાર્ડ સિવાય પણ અન્ય 13 જેટલા આધારો છે જેની પણ અમે યાદી શેર કરી છે. તો એ કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ. આ વખતે એક એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે કે જ્યાં સંખ્યા દેખાય છે ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે, થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે એ પણ આ વખતે છે. ફરીથી આપણા થકી જ્યારે આ આ પર્વ છે આપણો લોકશાહીનો, ત્યારે નાગરિકો આ પર્વને એક ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી અપીલ છે. થેન્ક યુ. અમારા તરફથી જે કોઈ આંકડાઓ રિલીઝ કરવામાં આવશે, આપણે જે રીતે ચર્ચા થઈ એમ અમે એને એઝ ક્વિકલી એઝ પોસિબલ અમે પ્રયત્ન કરીશું કે જેવું અમારી પાસે કન્ફર્મ જે નંબર થયો તાત્કાલિક તમારી સાથે શેર કરવામાં આવશે. મતદારોએ બૂથમાં જતા પહેલા સૌથી પહેલા પોતાનું ઓળખ કાર્ડ, પોતાનો મતદાર યાદીમાં નંબર, આ વસ્તુની માહિતી વહેલા લઈ લે તો ક્વિકલી કરી શકશે મૂવ. એટલા માટે બહાર BLO હશે તો BLO પાસે પણ માહિતી એમને લઈ શકે છે કે પોતાનો ક્રમ ને શું છે. બીજું એક મહત્ત્વની વસ્તુ કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ, તો ખાસ મતદારો આ ધ્યાન આપે કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ. બાકી જેમ આપણે કીધું એમ કે બૂથમાં અમારા તરફથી એવો પ્રયત્ન થયો છે કે મેક્સિમમ જેટલું ક્વિકલી ટર્ન કરી શકાય કે જેટલું ક્વિકલી મતદાનની પ્રોસેસ થઈ શકે એ અમે કરીશું. સર, આખા દેશમાં એક આલિયા ભેટનું મતદાન મથક સૌથી અલગ પડી રહ્યું છે, એની વિશેષતા શું રહેશે? આલિયા બેટ એક એક આઈલેન્ડ છે કે જ્યાં ખૂબ ઓછી માનવસ્તી છે, એમ રહી પણ ના શકાય એવું આઈલેન્ડ છે. તો ત્યાં એક કન્ટેનરની અંદર અમે મતદાન થાય છે જે છેલ્લા 2022થી શરૂ થયું ને આ 24 ચૂંટણીમાં એનો ઉપયોગ થાય છે. આ એક અલગ વ્યવસ્થા છે કે ઇલેક્શન કમિશનનો એક ધ્યેય રહ્યો છે, નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, એક પણ નાગરિક એના મતદાન અધિકારથી વંચિત ના રહેવો જોઈએ. એટલા માટે તેને ત્યાં સુધી જાય છે. આ વખતે ઘર ઘર સુધી આપણે મતદાન લેવા ગયા જે વૃદ્ધ લોકો છે, જે દિવ્યાંગ છે એમની માટે, તો આ પ્રકારે આખું મતદાન મથક જ એમની નજીક આવી ગયું અને કન્ટેનરમાં પણ વ્યવસ્થા થઈને એવી વ્યવસ્થા થઈ કે જે ઇલેક્શન કમિશને જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી કીધી છે, તમામ મિનિમમ ફેસિલિટીઝ મતદારોને મળે. મતદારો માટે મારો એ જ મેસેજ છે કે આપણી માટે આ આપણને મળેલી આપણી ફરજ છે, આપણો અધિકાર છે અને આપણો એક પ્રિવિલેજ છે. મિત્રો, વિશ્વની એવી કેટલી જનસંખ્યા છે કે જેમની માટે મતદાનનો અધિકાર પણ નથી. આપણે તો પ્રિવિલેજ ઇન્ડિયન્સ તરીકે મળ્યું છે કે આપણે મત આપીએ છીએ એન્ડ વી આર પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ફોર્મેશન. આપણે બધા એટલે મતનો અધિકાર મળ્યો છે તો તમામ લોકો આપણે આ પ્રિવિલેજનો આપણે ઉપયોગ કરીશું. આપણે આ મતદાન થકી આપણે લોકોને પણ સમજાવીશું, આપણે સાથે પણ પરિવાર સાથે મતદાન કરીશું. સર, અત્યાર સુધી આચારસંહિતાની કેટલી ફરજો નોંધાઈ છે અને ઇલેક્શન કમિશન દ્વારા કોઈ રકમ સીઝ કરવાની, કોઈ મુદ્દામાં સીઝ કરવાની? અમારા અહીંયા સીઝર્સ થયા છે બધા. દેર ઓઝ અ સીઝર ઓફ 28 લાખ રૂપીઝ એઝ વેલ. એ જ રીતે લિકર ઇઝ ઓલ્સો સીઝ. 28 લાખના કેશ થયા છે અને નાર્કોટિક્સ પણ સીઝર થયા છે. અને આચારસંહિતામાં અમે એને 100 મિનિટના ટાઈમ ફ્રેમમાં અમે દરેક કમ્પ્લેન્સને અમે એડ્રેસ કરી છે.